हेलो फ्रेंड्स, भार्गव किचन में आपनो स्वागत छे। हूँ छू आपनो दोस्त भार्गव जोशी। आजे आपणे बनावा जई रह्या छे व्रत के उपवास में खाई शकाय एवा स्वादिष्ट अने सॉफ्ट फराड़ी थेपला। आ फराड़ी थेपला खूब ज झड़पथी बनी जाय छे अने आने बनावा खूब ज सिंपल छे। आ थेपला एटला स्वादिष्ट बने छे के तमे उपवास नहीं करता हो तो पण हरखथी खाशो। घणी वखत आ थेपला चवड़ बनता होय छे, पण आने सॉफ्ट कई रीते बनावा एनी टिप्स अने ट्रिक्स पण तमारा साथे शेर करीश। तो वीडियो ने एंड सुधी जरूर थी जोजो अने जो तमने मारी रेसिपी पसंद आवे तो प्लीज एक लाइक चौक्स थी करजो। तो चालो रेसिपी नी शुरुआत करिए। जो तमे मारी चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब करी दो अने बेल आइकन पर क्लिक करी दो, जेथी आवनारी मारी दरेक रेसिपी नी नोटिफिकेशन तमने मळती रहे। फराड़ी थेपला बनावा माटे एक बॉल में एक वाटकी राजग्रानो लोट लईशुं, जे वजन में 250 ग्राम जेटलो छे। साथे ज आपणे बे मीडियम साइज ना बाफेला बटाका लईशुं। बटाका ने आ रीतनी नानी छीणी नी मदद थी छीणी लईशुं। राजग्रानना लोट में ग्लूटन नथी होतुं, एटले जो तमे बटाका ने एड नहीं करो तो थेपला वणता वखते फाटी जशे। जेम मैं तमने पहला कीधुं एम राजग्रानो लोट ग्लूटन फ्री छे, एटले एमां बाइंडिंग कैपेसिटी नथी होती, एटले अहीं बटाका आपणने लोट बांधवा बाइंडिंग नुं काम करशे। थोड़ी आपणे कोथमरी एड करीशुं, एक चमची आदु मरचानी पेस्ट, स्वाद अनुसार सींधो मीठू, एक चमची खांड, अर्धी चमची हळदर। घणा लोको उपवासमां हळदर नथी खाता तो जो तमे न खाता हो तो स्कीप करवू। एक चमची लाल मरचू पाउडर, एक चमची सफेद तल अने 4 चमची खाटू दही उमेरीशुं अने बधुं ज बराबर मिक्स करी लोट बांधी लईशुं। अहीं आपणे पाणीनो उपयोग कर्या वगर ज लोट बांधवानो छे। बटाका अने दहीना कारणे लोट सरस एवो बंधाई जाय छे। जो जरूर पड़े तो ज पाणीनो उपयोग करवू अने दही एड कर्यु होवाथी आपणा थेपला एकदम सॉफ्ट बनशे। तो अहीं आपणो लोट बंधाई गयो छे। हवे 1 चमची जेटलू आपणे तेल नाखीशुं अने एक वार बराबर मसळीने लोट बांधी लईशुं। जोई लो, अहीं लोट आपणे बहु सॉफ્ટ પણ નથી બાંધવાનો અને બહુ કઠણ પણ નહીં। આ જ રીતનો સોફ્ટ હોય એટલો જ બાંધવાનો છે। હવે આમાંથી આપણે મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરીશું। મિત્રો, અહીં લોટ બાંધ્યા બાદ એને જરા પણ રેસ્ટ ના આપવો તો આટલા લોટમાંથી મીડિયમ સાઇઝના 8 થેપલા બનીને તૈયાર થશે। બીજી બાજુ મેં તવીને સ્લો ફ્લેમ પર ગરમ કરવા મૂકી દીધી હતી। હવે આપણે થેપલા વણી લઈશું। લુવાને આ રીતે આપણે બધી જ બાજુ રાજગ્રાના લોટથી કોટ કરી લઈશું અને બિલકુલ હળવા હાથે વણતા જઈશું। રાજગ્રાના લોટના થેપલા બનાવતી વખતે થોડી ક્રેક્સ તો પડવાની જ છે, પણ જેટલું આપણે હળવા હાથે વણતા જઈશું એટલી ક્રેક્સ ઓછી પડશે। જ્યાં જ્યાંથી ક્રેક્સ પડી હોય તો એને આ રીતથી આપણે સીલ કરતા જઈશું બિલકુલ હળવા હાથે, અને બહુ પતલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં એવી વણી લઈશું। તો જે પણ મારા મિત્રોને વણતા ન આવડતું હોય તો એકવાર બધી જ બાજુથી એક સરખી વણી લો અને પછી ડબ્બાના ઢાંકણ વડે કટ કરીને પણ તમે થેપલા તૈયાર કરી શકો છો। હવે આપણે થેપલાને તવા ઉપર ટ્રાન્સફર કરી દઈશું અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકતા જઈશું। શરૂઆતમાં થેપલાને આપણે આ જ રીતે શેકવાના છે અને 1/2 મિનિટ જેવું થાય ત્યારબાદ જ આપણે તેને પલટાવીશું। હવે આપણે થેપલાની બંને બાજુએ તેલ લગાવીશું અને આ રીતે ચમચાથી પ્રેસ કરી બધી જ બાજુએ શેકી લઈશું। અહીં તમારે થેપલા તેલ કે પછી ઘી જેમાં શેકવા હોય એમાં શેકી શકો છો। 1-2 મિનિટ જેવું થાય ત્યારબાદ આપણે ફરી થેપલાને પલટાવી દઈશું અને જરા પણ કાચું ના રહે એ રીતે શેકતા જઈશું। તો મિત્રો, અહીં હું તમારા સાથે ટીપ શેર કરીશ કે જે દિવસે તમે આ થેપલા બનાવવાના હો એ જ દિવસ પૂરતા બનાવજો, કારણ કે અહીં આપણે બાફેલા બટાકાનો ઉપયોગ કર્યો હોવાથી તમે આને સ્ટોર નહીં કરી શકો। જોઈ લો, એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ થેપલું બનીને તૈયાર છે। હવે આપણે તેને ગરમા ગરમ સર્વ કરીશું। ગરમા ગરમ થેપલા પર આપણે ઘી લગાવીશું। જોઈ લો, થેપલા એકદમ સોફ્ટ બન્યા છે। તો મિત્રો, તૈયાર છે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા ફરાળી થેપલા। આ થેપલાને તમે દહીં, બટાકાની સૂકી ભાજી અથવા તો ગરમા ગરમ ચા સાથે ખાઓ, ખૂબ જ મજા આવશે। તો ઉપવાસના દિવસોમાં આ ફરાળી થેપલા જરૂરથી ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। આશા રાખું છું કે આજની રેસીપી તમને અવશ્ય પસંદ આવી હશે અને જો પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર ચોક્કસથી કરજો અને આવી જ અવનવી અને સ્વાદિષ્ટ રેસીપી જોવા માટે પ્લીઝ 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 ચેનલને સબસ્ક્રાઇબ ફટાફટ કરી દો। મળીશું પાછા આવી અવનવી રેસીપી સાથે। ત્યાં સુધી ખાઓ અને ખુશ રહો। જય માતાજી।